વડોદરામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ હાજરી આપી. કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંબોધન કરતા પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પક્ષ અને ભૂતકાળની કોંગ્રેસની સરકાર પર આકરા પ્રહાર કર્યા. રૂપાલાએ કહ્યું કે મોદી સરકારે લોકોના કલ્યાણ માટે જે કામ કર્યા તેના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. સ્વચ્છતા અભિયાન પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા અને એ સ્વચ્છતાના હિમાયતી જે હતા એવા ગાંધીજીના નામે કોંગ્રેસ મત માંગી રહી છે. સાહેબ, જનધન એકાઉન્ટના એકાઉન્ટનું ટોટલ સર્વેયું છે આજની તારીખે 2 લાખ કરોડ. યોજનાઓનો જે સ્કેલ છે સાહેબ, 5 વર્ષની અંદર અમે જે દિવસે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખતા હતા, 10 વર્ષના યુપીએના શાસનમાં ભારત સરકારના કૃષિ વિભાગનું બજેટ 1,17,000 કરોડનું, 10 વર્ષનું, 10 વર્ષનું યુપીએ સરકારનું બજેટ 1,17,000 કરોડનું છે. અમે 2 લાખ કરોડ તો એના એકાઉન્ટમાં નાખી દીધા. આ 1 વર્ષનું 9 સાલનું અમારું એગ્રીકલ્ચરનું બજેટ 1,31,000 કરોડ. ઈ સ્વચ્છતાનું આમ ને આ લોકો ગાંધીજી નામ મત માંગ્યા રહી ગયા. હાથ કરાવી નાખી ગાંધીજી. આ અટાણે જે ગાંધી હાથે લડે છે એને ગાંધી કુટુંબ રે કે ગાંધી હાથ રે, હો પેટીએ નાવાની શું મન સબંધ નથી. એની આયકર ઉઘરાણું કિરા રાખ્યું ગાંધી. ગાંધીજીના સ્વચ્છતા આંદોલનને કોઈ યાદ ન કર્યું. મોદીજી ન્યાથી બોલ્યા તો તે દિવસે ટીકા કરી.